જામનગરમાં ઘણા સમયથી નવા બસ સ્ટેન્ડની માંગ બુલંદ બની હતી. ધારાસભ્ય રીવાબા દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ પછી પ્રોજેક્ટ ગતિમાં થયો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પણ આ મુદ્દે નિર્ણાયક પ્રયાસો કર્યા હતા. આખરે જામનગરમાં નવા બસ પોર્ટનો પ્રોજેક્ટ હવે ગ્રાઉન્ડ ઉપર ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે એસટી ડેપો બનાવવામાં આવશે. એ માટે એસટી વિભાગ દ્વારા તંત્રને ટોકન ફી પણ ભરપાઈ કરી દેવામાં આવી છે. આગામી 2 મહિનામાં હંગામી એસટી ડેપો પ્રદર્શન ગ્રાઉન્ડમાં કાર્યરત થઈ જાય એવું લક્ષ્યાંક છે, જે પછી જૂની ઇમારતના ડિમોલેશન અને નવી ઇમારતના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવશે. ખંભાળિયામાં જયદીપસિંહ પરમાર નામના શખ્સ પાસેથી તેમના 6 વર્ષના ભાણેજ મિત્રાજસિંહ વાઘેલાને અમુક શખ્સ છીનવી કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા અપહરણકારોને ગણતરીના કલાકોમાં પકડી લઈ બાળકને મુક્ત કરાવ્યો હતો. આ પ્રકરણમાં અપહૃત બાળકનો પિતા જયદત્તસિંહ સતુભા વાઘેલા જ આરોપી છે. જયદત્તસિંહ પોલીસકર્મી છે અને અમદાવાદમાં ફરજ બજાવે છે. તેના પત્ની શીતલબા ગર્ભાવસ્થાથી જ ખંભાળિયા પિયર રિસામણે રહ્યા પછી બાળકને જન્મ આપ્યો હતો. દરમિયાન બંને પરિવારો વચ્ચે ખટરાગ ચાલતો હતો અને શીતલબાએ ગત જાન્યુઆરી મહિનામાં આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી મામાના ઘરે ઉછળતા મિત્રાજસિંહનું તેના જ પિતાએ અપહરણ કરતા સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં પર ચર્ચિત બન્યું છે. તારીખ 29/9/2024 ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ 9:30 આજુબાજુ મળેલી, જેની અંદર ખંભાળિયાના શક્તિનગર બંગલાવાડી શેરી નંબર 3 રહેતા ફરિયાદી જયદીપસિંહ કનકસિંહ પરમાર એવી બનાવ હકીકત જણાવેલ કે અંદાજિત 9 વાગ્યાની આસપાસ એમના ભાણા ઉંમરવટ 7 વાળાને આરોપીઓ એક સફેદ કલરની ગાડીની અંદર બળજબરીથી છીનવી અપહરણ કરી અને ભાગી ગયેલા છે. જેની અંદર બાળકના પિતા જયદત્તસિંહ સતુભા વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના હોવાની પ્રાથમિક હકીકત જણાવેલી. તાત્કાલિક ખંભાળિયા પીઆઈ રાણાએ અમને બનાવ હકીકત અંગે વાકેફ કર્યા. LCB, SOG, ખંભાળિયા ડી સ્ટાફ ની ટીમો તાત્કાલિક બનાવ વળી જગ્યાએ પહોંચી અને બનાવ સંદર્ભે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા એવી હકીકત જાણવા મળેલી કે ત્યાં 2 ફોરવ્હીલર ગાડી હતી અને અપહરણ કરવાને નાસી છૂટી છે. જિલ્લાના નેત્રમ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા આ વાહનો ખંભાળિયાથી પોરબંદર તરફ ગયા હોવું જાણવા મળેલું. નેત્રમનો ઉપયોગ કરતા વાહનોના અમને નંબર મળેલા, જેના આધારે તાત્કાલિક PSI જરૂર અને ડિસ્ટાફની ટીમને રવાના કરતા આ વાહન એ હોન્ડા અમેઝ, જેનો નંબર GJ27DH03347 હતું, જે ઉપલેટા આસપાસ હોવાની હકીકત જણાતા ઉપલેટા પોલીસને સાથે રાખી ખંભાળિયા ડી સ્ટાફ PSI જરૂરે ગાડીને રોકાવી અને અપહરણમાંથી મદદમાં રહેલા લોકોની પૂછપરછ કરતા અપહરણ કરનાર ગાડી ટાટા નેક્સોન GJ27EB 9454 હતી, જેની અંદર બાળકને ઉઠાવીને લઈ ગયા છે એવું જણાવતા આસપાસના ટોલ ટેક્સના CCTV વગેરે ચેક કરતા આ ગાડી રાજકોટના વિંછિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તરફ જઈ રહી હોવાની હકીકત જણાતા PSI 54 ટીમને ત્યાં રવાના કરી અને વિંછિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જાણ કરી અને ગાડી રોકાવવામાં આવેલી અને અફયાત થયેલા બાળકને છોડાવવામાં આવેલું અને સમગ્ર કામગીરી ખંભાળિયા ઇન્સ્પેક્ટર PI રાણા, LCB PI KK ગોયલ, ડિસ્ટાફ PSI જરૂર, ડિસ્ટાફ સર્વેલન્સ નેત્રમની ટીમ દ્વારા કરવામાં આવી છે. માનનીય રાજકોટ રેન્જરી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા અમને સતત માર્ગદર્શન મળવામાં આવ્યું છે અને
ખૂબ જ ગણતરીના કલાકોમાં અપિયત બાળકને છોડવામાં આવેલું છે. અપહરણ કરતા જી કુલ 7 આરોપી છે, જેમાં આરોપીના પિતા જયદ્રથસિંહ સતુભા વાઘેલા, મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા, અજયભાઈ ધીરુભાઈ વૈષ્ણવ, વેદાંગભાઈ કમલેશભાઈ ઠાકર, યશપાલસિંહ પ્રતાપસિંહ સોલંકી, હરેશભાઈ જહાભાઈ ભુવા તેમજ બિપિનભાઈ મકવાણા પણ છે. અને અપહરણમાં કુલ 2 ગાડીનો ઉપયોગ થયો હતો. જામનગરના દરડમાં આવેલ તક્ષશિલા સંકુલમાં આજે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થયું હતું. તેમના દર્શન તથા પાદુકા પૂજન અને પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ભગવાન શ્રી પરશુરામના મંદિરના નિર્માણ માટે પણ તેમના માર્ગદર્શનમાં નિર્ણાયક વિચારણા થઈ હતી. જામનગર પહોંચે છે. જામનગરમાં तक्षशिला में शाम को ब्रह्म समाज के द्वारा एक कार्यक्रम आयोजित किया जा रहा है. इसमें सभी को सदुपदेश का लाभ प्राप्त होगा. भगवती राजराजेश्वरी त्रिपुर सुंदरी और देवाधिदेव महादेव भगवान लक्ष्मी नारायण का स्थान मंदिरों का यहाँ निर्माण हुआ और ब्रह्म एजुकेशन ट्रस्ट के द्वारा कई सार्वजनिक गतिविधियों का सोशल एक्टिविटी का यहाँ संचालन होता है. सभी जामनगर वासियों को भगवान द्वारकाधीश और जगत गुरु शंकराचार्य जी महाराज का आशीर्वाद प्राप्त हो. एतदर्थ इस स्थान को विस्तारित करने के लिए कई प्रकार की योजनाओं को तैयार किया गया है, जिसकी विस्तार से आज शाम को चर्चा होगी. सचोट समाचारों सौथी झड़पी मेड़ो माटे अमारी चैनल ने सब्सक्राइब करो.